ખેડા જિલ્લાથી ધારાસભ્ય છે ઓબીસી સમાજમાંથી આવે છે હાલમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રહ નિર્માણ મંત્રી બની ગયા છે અર્જુનસિંહ ચૌહાણ એના પછી હાલમાં વિશ્વ બાંબુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ બાંબુ એટલે શું તો બાંબુ એટલે કે વાંસ બરાબર વાંસ એનું અથાણું પણ બને છે એના ઘર પણ બને છે એની હોટલ પણ બને છે મિત્રો એનું શાક પણ બને છે બાંબુ મિત્રો બાંબુ જે છે એ ગુજરાતમાં ગુજરાતમાં ડાંગ નવસારી અને બાંબુ સપ્ટેમ્બરના રોજ ક્યારે અઢાર સપ્ટેમ્બરના રોજ આ વખતે જે થીમ છે બાંબુની એ છે પ્લાન્ટ બાંબુ ઇટ્સ ટાઈમ ટુ પ્લાન્ટ બાંબુ વર્ષ બે હજાર એકવીસની થીમ યાદ રાખજો એક્ઝામમાં પૂછવામાં આવે છે હેઝટેક પ્લાન્ટ ઇટ્સ ટાઈમ ટુ પ્લાન્ટ બાંબુ આ વર્ષની થીમ છે ફ્રેન્ડ અઢાર સપ્ટેમ્બરના રોજ બીજો એક દિવસ છે એ મનાવવામાં આવે છે એનું નામ છે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ બરાબર આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ પણ અઢાર સપ્ટેમ્બરે મનાવાય ઇન્ટરનેશનલ રેડ પાંડા દિવસ પણ અઢાર સપ્ટેમ્બરે મનાવાય છે નોટ કરી લેજો વિશ્વ જળ દેખરેખ દિવસ એટલે કે પાણી દેખરેખ દિવસ પણ અઢાર સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ તટીએ સફાઈ દિવસ એટલે કે જે કિનારાનો પ્રદેશ હોય એની સફાઈ દિવસ એ પણ અઢાર સપ્ટેમ્બરના દિવસે મનાવવામાં આવે છે આપણે જે પીડીએફ આપીએ મિત્રો એ પીડીએફમાં પૂરી માહિતી ડિટેલમાં આપેલી હોય છે લખીને બરાબર જો તમે પીડીએફ નહીં લેતા હોય મારી પાસે તો તમે નોટ કરી લેજો આ વસ્તુને નેક્સ્ટ છે હાલમાં કેવી કયા ક્યાં કુમાર સમાદાય સોરી હાલમાં કેવીઆઈસીએ ક્યાં કુમાર સમુદાયને સમૃદ્ધ કરવા માટે સ્પીન યોજના શરૂ કરી છે

એકોતેરમો જન્મદિવસ મનાવવામાં આવ્યો ક્યારે તો સત્તર સપ્ટેમ્બરના રોજ એકોતેરમો જન્મદિવસ મનાવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીનો હવે મિત્રો નરેન્દ્ર મોદી કઈ જગ્યાથી સાંસદ છે એ છે વારાણસીથી બરાબર તો આ સ્પિન યોજનાની શરૂઆત નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા કરવામાં આવી આ જે યોજના છે સ્પિનનું પૂરું નામ છે સ્ટ્રેન્થ થેનિંગ ધ પોટેન્શિયલ ઓફ ઇન્ડિયા સ્ટ્રેન થેનિંગ ધ પોટેન્શિયલ ઓફ ઇન્ડિયા સ્પીનનું પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ છે એ સરકાર સહાય દિવસ તરીકે ઉજવે છે પણ આપણા દેશના જે બેરોજગાર યુવાનો છે તે મિત્રો રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવે છે અને આ વખતે રેકોર્ડ બે મિલિયનથી પણ વધારે ટ્વીટ જે છે એ રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે એટલે કે આ હેસટેગ સાથે થયા હતા નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ વડનગરમાં થયો હતો બે હજાર એકવીસમાં એકોતરનો જન્મદિવસ મનાવવામાં આવ્યો અને એમની માતાનું નામ છે હીરાબા ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેનો સિક્સ મંથ કરંટ અફેર્સની પીડીએફ રેડી છે માત્ર સો રૂપિયામાં તમે આ પીડીએફ લઈ શકો છો છ મહિનાનું કરંટ અફેર્સનું પીડીએફ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક અને કોવિડની પીડીએફ ફ્રી આપવામાં આવશે મિત્રો ડિટેલમાં માહિતી હોય છે જે હું બોલું છું અહીંથી એ બધી જ માહિતી આ પીડીએફમાં આપવામાં આવે છે એક મહિનાનો ચાર્જ માત્ર પંદર રૂપિયા છે છ મહિના થઈ ગયા છે પીડીએફના તો સો રૂપિયા થઈ ગયા છે મિત્રો અને સાથે ત્રણ પીડીએફ બીજી પણ આવશે નેક્સ્ટ હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કોને સતત વિકાસ લક્ષ્યોના એડવોકેટ બનાવ્યા છે

આઈપીઆઈનો ફ્રી મીડિયા પાઇનિયર એવોર્ડ બે હજાર એકવીસ છે તો મિત્રો એ જીત્યો છે ધ વાયર ધ વાયર આઈપીઆઈ પૂરું નામ છે ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યુટ એનો આ મીડિયા ફ્રી ફ્રી મીડિયા પાઇનિયર એવોર્ડ જે છે એ ધ વાયરે જીત્યો છે ધ વાયર મિત્રો એક ન્યૂઝ એજન્સી છે નેક્સ્ટ છે હાલમાં હાલમાં એમને ટી ટ્વેન્ટીની કપ્તાની છોડવાની પણ જાહેરાત કરી દીધી છે વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી કેપ્ટનશીપ છોડી દેશે નેક્સ્ટ હાલમાં કોણે ગૂગલ ક્લાઉડ સાથે કો ઇનોવેશન સ્પેસ લોન્ચ કર્યો છે તો રાઈટ આન્સર છે મિત્રો વિપ્રો બરાબર વિપ્રો હવે વિપ્રો ગૂગલ ક્લાઉડ સાથે કો ઇનોવેશન સ્પેસ લોન્ચ કર્યો છે તો વિપ્રોનું સ્થાપના જે થઈ એ તે નાઇન્ટીન ફોર્ટી ફાઈવમાં એનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ ખાતે અને મિત્રો હાલમાં વિપ્રોના સી ઈઓ છે થિયરી ડેલા કોણ છે થિયરી ડેલા એના પછી હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે કનેક્ટિવિટીને વધારવા માટે પેટ્રાપોલમાં નવા યાત્રી ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું તો રાઈટ બાંગ્લાદેશ હાલમાં ભારત અને બાંગ્લાદેશ કનેક્ટિવિટીને વધારવા માટે પેટ્રાપોલમાં નવા યાત્રી ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું છે મિત્રો બાંગ્લાદેશ બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના અને પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ ભારત અને

બંનેઓને જીઆઈ ટેગ મળ્યું છે હાલમાં મિત્રો એ છે મણિપુર કયા મણિપુર મણિપુરના સિરારા કોંગ અને સંત્રાને જીઆઈ ટેગ છે હાલમાં મણિપુરની વાત થઈ મણિપુરના સીએમ છે એન બિરેન સિંઘ બરાબર ગવર્નર છે લાગ ગણેશન કેપિટલ છે ઇમ્ફાલ મિત્રો મણિપુરમાં લાઈ હરોવા તહેવાર મનાવવામાં આવે છે મણિપુરમાં લોક ટેક ઝીલ આવેલી છે ને મણિપુરમાં કિબુલ લમજાઓ અને સિરોહી નેશનલ પાર્ક આવેલા છે એના પછી હાલમાં કોણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે તો વર્લ્ડ બેંક હવે તી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે રિપોર્ટ આવતો હતો એ નહીં આવશે વર્લ્ડ બેંકે એને બંધ કરવાનો નિર્ણય લીધો છે મિત્રો વર્લ્ડ બેંકની સ્થાપના ઓગણીસો ચુમ્માલીસ હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી અને પ્રેસિડેન્ટ છે હાલમાં ડેવિડ માલપાસ એના પછી હાલમાં કોણે પ્રગતિ નામનો મોબાઈલ એપ લોન્ચ કર્યો છે તો મિત્રો એ કર્યો છે LIC લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિત્રો એલઆઈસીની સ્થાપના ક્યારે થઈ હતી એનું હેડક્વર્ટર ક્યાં આવેલું છે હાલમાં એના હેડ કોણ છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પ્રગતિનું ફૂલ ફોર્મ શું છે હું અહીંથી જણાવી દઉં તમને તો હાલમાં પ્રગતિ નામનો મોબાઈલ એપ લોન્ચ કર્યો છે એ બરાબર તો પ્રગતિનું ફૂલ ફોર્મ છે રિવ્યુ એપ્લિકેશન ગ્રોથ ગ્રોથ એન્ડ એન્ડ ટ્રેડ ટ્રેડ ઇન્ડિકેટર શું છે બરાબર હાલમાં કયા રાજ્યની સરકારે વી એસ એસ વાય મુજબ એકવીસ હજાર લાભાર્થીઓને ટૂલ ટુલકીટ વેચી છે તો રાઈટ ઉત્તર પ્રદેશ હાલમાં ઉત્તર પ્રદેશની સરકારે વી એસ એસ વાય મુજબ એકવીસ હજાર લાભાર્થીઓને ટૂલ ટુલકીટ વેચી છે શું છે વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના મિત્રો આ જે યોજના છે એ જે ટ્રેડિશનલ કામ હોય ફોર એક્ઝામ્પલ કોઈ લુહારનું કામ કરતા હોય કોઈ સોનાળનું કામ કરતા હોય કોઈ દરજીનું કામ કરતા હોય તો એવા જે બિઝનેસ છે આવા બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે આવા ટ્રેડિશનલ કામ કરવાવાળાને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાની શરૂઆત શરૂઆતી વીએસએસવાયનું પૂરું નામ છે વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના બરાબર વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના હાલમાં વિશ્વકર્મા જયંતી પણ ગઈ છે ઉત્તર પ્રદેશ સરકારે એકવીસ હજાર લાભાર્થીઓને ટૂલકેટ વેચી હવે ઉત્તર પ્રદેશ સીએમ સી યોગી આદિત્યનાથ ગવર્નર છે આનંદીભોઈ આનંદીબેન પટેલ કેપિટલ છે મિત્રો લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે ઉત્તર પ્રદેશમાં બાળ શ્રમિક યોજનાની શરૂઆત થઈ છે નવીન રોજગાર છત્રી યોજનાની શરૂઆત થઈ છે ઉત્તર પ્રદેશનું જે મંડુકાડી રેલવે સ્ટેશન હતું મિત્રોનું નામ બદલીને બનારસ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે આટલું તમે ઉત્તર પ્રદેશ વિશે યાદ રાખો નેક્સ્ટ હાલમાં કોણે ICAO ના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા તો મિત્રો રાઈટ આન્સર છે સમા સેફાલી જુને જને ICAO એટલે કે

ઉત્તરાખંડના પિથોડાગઢમાં આનું આયોજન થશે હવે નેપાળના સીએમ છે સોરી નેપાળનું કેપિટલ છે કાટમાડુ કરન્સી છે નેપાળી રૂપિયા નેપાળના હાલમાં પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી અને પીએમ છે શેર બહાદુર દેવુબા ફ્રેન્ડ્સ વિડીયો ગમતો તો લાઈક ઠોકતા જજો નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન એલ્ડર લાઇન ચૌદ પાંચસો સડસઠની શરૂઆત કરી છે એ કરી છે જમ્મુ કાશ્મીર હાલમાં જમ્મુ કાશ્મીરની સરકારે વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન લાઇન ચૌદ પાંચસો સડસઠની શરૂઆત કરી છે હવે જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલ છે ડલ ઝીલ અને વોલર ઝીલ આવેલ છે મિત્રો જમ્મુ કાશ્મીર વિશે આટલું તમે યાદ રાખો કેપિટલ શ્રીનગર તમને ખબર જ હશે નેક્સ્ટ હાલમાં ભારતનો એકસેટ સોફ્ટવેર આઈટી પાર્ક ક્યાં ખુલ્યું એ ખુલ્યું છે નાગાલેન્ડમાં નાગાલેન્ડમાં નાગાલેન્ડ જે સીએમ છે એમનું નામ છે નેફ્યુ રિયો અને ગવર્નર છે જગદીશ મુકી કેપિટલ કોઈમાં છે આગળ વાત કરી ગયા નેક્સ્ટ તાજેતરમાં કોને શિક્ષણમાં નવીનીકરણ માટે યુનેસ્કો સાક્ષરતા પુરસ્કાર આપવામાં આવ્યો

વ્યાયામ શાંતિપૂર્ણ મિશન બે હાજર નું આયોજન રશિયા દ્વારા કરવામાં આવ્યું છે હાલમાં ક્યારે તો તેર થી પચીસ સપ્ટેમ્બર બે હાજર એકવીસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ રશિયાના ઓરેટબર્ગ પ્રદેશમાં રશિયા દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાયામ શાંતિપૂર્ણ મિશન બે હાજર એકવીસ બરાબર રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અપેર્સના પ્રશ્નો ગઈકાલે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં કયા રાજ્યે સેલ્ફી વિથ ટેમ્પલ અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો રાઈટ આન્સર ઉત્તરાખંડ કયો રાજ્ય છે ઉત્તરાખંડ બરાબર ઘણા વિદ્યાર્થીઓ ડિટેલમાં માહિતી આપી છે જો તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ માહિતી પેરેગ્રાફ બનાવો એના વિશે ગૂગલ પર સર્ચ કરો બુક્સમાં સર્ચ કરો ખૂબ જ ફાયદો થશે તમે ખાલી કરંટ અપેર નહીં પણ કોઈ ટોપિકની પ્રિપેરેશન કરો તો એ પણ એવી રીતના કરો તમને મજા આવશે એક વખત જો તમે આવી રીતના નોટ્સ બનાવશો જીવનભર નહીં ભૂલો કારણ કે જા કોઈ વસ્તુ આપણે જાતે કરીએ તો એ આપણને વધારે યાદ રહે છે નેક્સ્ટ છે હાલમાં એશિયાઈ સ્નુકર ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે મિત્રો પૂરી માહિતી સાથે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે બરાબર ફ્રેન્ડ્સ પીડીએફની વાત કરી હતી પીડીએફમાં માહિતી તમને ડિટેલમાં આપવામાં આવે છે બરાબર પંદર રૂપિયા એક મહિનાનો ચાર્જ છે છ મહિનાનું પીડીએફ સાથે બીજી કોવિડ નાઇન્ટીન ઓલિમ્પિક અને પેરો ઓલિમ્પિકની પીડીએફ પણ મળશે એટલે કે ટોટલ નવ પીડીએફ તમને માત્ર સો રૂપિયામાં મળશે એના માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર કોન્ટેક્ટ કરો બરાબર વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ